જૂનાગઢની યુવતી ડોક્ટરની બેદરકારીનો ભોગ બની છે. રાજકોટની યુનિકેર હોસ્પિટલ લીધી હતી સારવાર. ડોક્ટર જીગીશ દોશીના બેદરકારીનો ભોગ બની છે. જૂનાગઢની યુવતી ઘરનું ગુજરાન ચલાવવા પિતાને મદદરૂપ બનતી યુવતી 2 મહિના પથારીવશ બની છે. ડાબા પગની સારવાર કર્યા બાદ દર્દીને કે તેમના પરિવારના સભ્યોને જાણ બહાર જ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું છે. જમણા પગનું ઓપરેશન કર્યા બાદ યુવતી પથારીવશ બની ગઈ છે. ઓપરેશનવાળા પગમાં દુખાવો રહેતો હોય અને ડોક્ટરને ફરિયાદ કરવામાં આવતા ઉડાવ જવાબ આપ્યો હતો. સપના પટોડિયા નામની યુવતીએ ડોક્ટરની બેદરકારી બદલ રાજકોટમાં નોંધાવી છે પોલીસ ફરિયાદ. મારું નામ પટોડિયા સપના છે. મારી ઉંમર 20 વર્ષ છે. મારે ડાબા પગમાં લોહીની ગાંઠ હતી ગોઠણની નીચે, જેના સારવાર માટે હું રાજકોટ ખાતે યુનિકેર હોસ્પિટલમાં ડૉક્ટર જીગીશ પાસે સારવાર માટે ગયેલ હતી. ત્યારે મને ડાબા પગની સાથે સાથે જમણા પગનું ઓપરેશન પણ કરી આપ્યું છે. અને એમ જમણા પગના મારી પાસે કે ડૉક્ટર પાસે કોઈ પણ જાતના રિપોર્ટ નહોતા. અમારી પરવાનગી નથી લીધી, અમારે કોઈ પણ જાતની અમને જાણ નથી કરી, છતાંય ઓપરેશન કર્યું છે ને અત્યારે મને જમણા પગમાં અસહ્ય દુખાવો થાય છે ઓપરેશન પછી. તો આ વાતની જવાબદારી કોણ ડૉક્ટર લેશે? આ વાત અમે જ્યારે એમને કહીએ છીએ અને રિપોર્ટની માંગ કરીએ છીએ કે અમને રિપોર્ટ કરી દો, તો એ રિપોર્ટની ના પાડે છે કે રિપોર્ટની કોઈ જરૂર નથી, તમારે રિપોર્ટ બીજે કરાવવા હોય તો તમે કરાવી શકો છો, તમે કોઈ બીજા ડૉક્ટરની સલાહ લેતા હોય તો. મારે કોઈ રિપોર્ટની જરૂર નથી, તમારે જેમ કરો એમ કરો. અને એવું કહે છે કે અમે પહેલાં જાણ કરી હતી, પણ પહેલાં અમારા મને કે મારી ફેમિલીમાં કોઈને કાંઈ જાણ કરેલી જ નથી. મારા પપ્પા ઓપરેશન વખતે મારી હારે જ હતા, તો એ મીડિયામાં એવું ખોટું બોલે છે કે એમના પપ્પા ક્યારેય સર્જનને મળ્યા જ નથી. આ માટે હવે છે ને અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ ને. આવી પરિસ્થિતિ કોઈ બીજા સાથે ન બને, આની ચોક્કસ અમને ન્યાય મળવો જોઈએ અને એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252-0125 ઉપર કોલ કરવો.